પાટલપુર તાલુકાના અબિયાણા ગામ નજીકથી પસાર થતી બનાસ નદીમાં ભારે વરસાદના કારણે અસર થઈ છે। પાટણ સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈ પાણીનો પ્રવાહ વધતા નદીપટ પટના જે 10-12 જેટલા ગામો છે તેને જોડતા માર્ગ પર વહેરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને સાથે જ જીવન જરૂરી ચીજ વસ્તુ મેળવવા માટે પણ જીવના જોખમે લોકોએ બહાર નીકળવું પડે છે। ત્યારે આ ગામના લોકોને અવરજવર માટે અધૂરા બ્રિજની બાજુમાં કાચો સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે। હાલ અધૂરા બ્રિજ નીચેના બનાસ નદીના ઉપરવાસના ભારે વરસાદના પાણી છોડવામાં આવતા કાચો રોડ ધસમસતા પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ જતા તંત્ર દ્વારા માર્ગ પર જ વાહન વ્યવહાર બંધ કરાયો છે। લોકોને હું અપીલ પણ કરું છું કે આવા સમયમાં જો જરૂરિયાત હોય તો જ આ રસ્તો પસાર કરવો, છતાં પણ લોકો જઈ રહ્યા છે। અને બીજું કે જે તાલુકા મથક આવેલા છે બે, રાધનપુર અને હાતલપુર, એ બેને જોડતો આ રસ્તો છે, એટલે પરિસ્થિતિ હાલ વિકટ છે। ઉત્તર ગુજરાતમાં સતત 2 દિવસથી મેઘો સમગ્ર ઉત્તર ગુજરાતને ઘમરોળી રહ્યો છે, ત્યારે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। પાટણ જિલ્લામાં પણ 2 દિવસથી સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે, સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે નદી નાળા છે તેમાં નવા નીર આવ્યા છે। બીજી બાજુ ખાસ કરીને બનાસ નદીમાં જે પાણીનો પ્રવાહ જે સતત વધી રહ્યો છે, ત્યારે કેમેરામેન જે દ્રશ્ય બતાવે છે તે સાંતરપુર તાલુકાનો અભિયાણા ગામ છે, જ્યાં બનાસ નદી પસાર થાય છે ત્યાં પાણીનો વહેણ વધુ થતાં વાહન વ્યવહાર બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક તંત્ર દ્વારા અહીંયાથી સદંતર માર્ગ બંધ કરાયો છે, પરંતુ તેમ છતાં લોકો પોતાના જીવ જોખમમાં નાખીને આ માર્ગ પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે। પહેલી બાજુ જે કેમેરામેન દ્રશ્ય છે, પહેલી વાંઠે સાંતરપુર તેમજ રાધનપુર તાલુકાના કાંઠાના જે ગામો કહેવાય છે, 10-થી વધુ ગામો પહેલી બાજુ આવે છે, જેમાં અગીચાણા, પેદાસપુરા, કરશનગઢ સહિતના ગામો છે, તે હાલ તે ગામોનો વાહન વ્યવહાર છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। લોકો સરકારી કચેરીએ તેમજ વારાઈ અર્થે કોઈ કામ માટે પગદંડીએ ચાલીને આવ્યા છે, પરંતુ ચોક્કસ જે રીતે પાણીનો વહેણ છે તે ચીચણ સમો ચાલી રહ્યો છે। લોકો જીવના જોખમે પોતે તો પોતાનો જીવ જોખમ નાખી રહ્યા છે, સાથે નાના બાળકોને પણ આ પાણીના પ્રવાહમાં સાથે લઈને પસાર થઈ રહ્યા છે। ચોક્કસ કહી શકે જે આ એમનો સાહસ છે જે તેમના જીવનો જોખમ ઊભો કરી શકે। તંત્ર દ્વારા માત્ર માર્ગ બંધ કરાયું છે, પરંતુ આ સ્થળ ઉપર કોઈ પોલીસ પોઈન્ટ મૂકવામાં નથી આવ્યો, જેના કારણે વાહન વ્યવહાર તો બંધ છે, પરંતુ લોકો છે તે પોતાનો જીવ જોખમમાં નાખીને અહીંયાથી પસાર થયા છે, સાથે નાના બાળકો તેમજ સ્થાનિક લોકો જે પાણીની મજા માણતા નજરે પડે છે, પરંતુ આ એમની મજા છે તે ક્યાંક ભારી પડી શકે, કારણ કે ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે। બનાસ નદીમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, હજુ પણ જો પાણીનો પ્રવાહ વધશે તો આજે લોકો અવરજવર કરી રહ્યા છે, તેના સામે જોખમ ઊભું થઈ શકે। તંત્ર દ્વારા અહીંયા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, પરંતુ લોકો ન છૂટકે પોતાના કામ અર્થે તેમજ પેલી પરને આ વિસ્તારમાં ખેડૂતોની જમીન આવેલી છે, તેના કારણે મજબૂરી વંશે એટલે કે જીવના જોખમે આ માર્ગ પસાર થવા મજબૂર બન્યા છે। બીજી બાજુ તંત્ર દ્વારા માર્ગ બંધ કરાયો છે, પરંતુ લોકો પોતાના જીવનું જોખમ નાખીને નદીના પ્રવાહમાં હાલ પસાર થઈ રહ્યા છે। અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ।